मित्रों, हूँ शार्दुल ठाकर, श्री सी एस साई टेक्निकल इंस्टीट्यूट जी आई ए आई टी आई प्रांति तरफ थी लेवा आवता ऑनलाइन लेक्चर्स की सीरीज में आप सबनु स्वागत करू छू। मित्रों, आजना दिवसे हूँ तमारी साथे प्रेक्टिकल विषय पर जे बात करवानो छू ते माइक्रोसॉफ्ट एक्सेस अने माइक्रोसॉफ्ट एक्सेस नी अंदर रहेला जे इनबिल्ड फंक्शन्स तमने उपयोग में लेवा मळे छे ते इनबिल्ड फंक्शन्स कया कया छे अने एनी अंदर केवी रीते कार्य थई शके छे एनी वात तमारी साथे हूँ मित्रों करवानो छू। तो माइक्रोसॉफ्ट एक्सेस एक्सेल नी अंदर जेवी रीते अने जेटला पावरफुल फंक्शन्स एक्सेल नी अंदर उपलब्ध थाय छे तेटला ज पावरफुल अने तेटला ज फंक्शन एक्सेस नी अंदर पण उपयोग में लेवामां आवे छे। पण अहींया विशेषता जे छे ते एक्सेल એ મૂળભૂત રીતે એક એરે ઉપર એટલે કે રો અને કોલમ્સના સમૂહ ઉપર કાર્ય કરતું સોફ્ટવેર હતું અને એટલા માટે એની અંદર જે ફંક્શન્સ છે એ એવા ફંક્શન્સ હતા। પણ મૂળભૂત રીતે એક્સેસ જે છે તે એક પ્રકારનું ડેટાબેઝ છે અને ડેટાબેઝ હોવાના નાતે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ હોવાના નાતે એક્સેસ પાસે જે કંઈ પણ ફંક્શન્સ છે તે એવા ફંક્શન્સ છે કે એ એસક્યુએલમાં પણ કામ લાગે એટલે સ્ટાન્ડર્ડ ક્વેરી લેંગ્વેજની અંદર આપણે એનો અભ્યાસ કરવાના છે। અગાઉના લેક્ચર આગળના લેક્ચરમાં આપણે એસક્યુએલ કેવી રીતે લખી શકાય અને એની વાત આપણે કરવાના છે। પણ ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર તરીકે એક્સેસ પાસે જે કંઈ પણ ફંક્શન્સ છે તે એક્સેલ કરતાં થોડા જુદા પડે છે અને થોડા વિશિષ્ટ ઉપયોગમાં લેવામાં આવે છે। એક્સેસ પાસે ડેટ પ્રકારના ફંક્શન્સ છે, કેરેક્ટર પ્રકારના ફંક્શન્સ છે, કેલ્ક્યુલેટિંગ ફંક્શન્સ છે, કમ્પેરિઝન ફંક્શન્સ છે, આ તમામ ફંક્શન્સ માઇક્રોસોફ્ટ એક્સેસ પાસે અવેલેબલ છે એની આપણે વાત કરીશું। તો અહીંયા આ એક w3schools.com નામની વેબસાઇટ છે એની અંદર આ બધા એક્સેસના ફંક્શન્સ તમને અહીંયા કેટેગરાઇઝ કરીને આપેલા છે એ બતાવવાનો હું પ્રયત્ન કરું છું। તો જુઓ, એમએસ એક્સેસના જે ફંક્શન્સ છે એમાં એક તો સ્ટ્રીંગ ફંક્શન્સ છે, પછી તમે જુઓ તો ન્યુમેરિકલ ફંક્શન્સ છે, એની અંદર ડેટ ફંક્શન્સ છે અને અધર ફંક્શન અને ટેક્સ્ટ ફંક્શન તો ખરા જ પાછા। આ બધા જ ફંક્શન્સ તમને આ વેબસાઇટની અંદર તો આપેલા જ છે અથવા તો એ તો છે જ, પણ સાથે સાથે તમે જો માઇક્રોસોફ્ટ એક્સેસ ઓપન કરશો અને એની અંદર ફંક્શન્સ હેલ્પની અંદર લખશો ફંક્શન્સ બાય કેટેગરી તો તમને બધા જ ફંક્શન્સ ફરી પાછા કેટેગરી વાઇઝ પણ ત્યાં જોવા મળશે। તો જોઈએ, સૌથી પહેલા અહીંયા સ્ટ્રીંગ ફંક્શન્સ આપેલા છે, તો જુઓ પહેલું ફંક્શન છે આસ્કી। મિત્રો, તમને બધાને યાદ હશે કે કોમ્પ્યુટરની અંદર જે કંઈ પણ કામ કરવામાં આવે છે તે આસ્કી કોડ પ્રમાણે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ આસ્કી, એટલે આ ફંક્શન તમે અંદર લખો, આ ફંક્શન તમે લખો તો એના દ્વારા તમને આસ્કી કોડ પ્રાપ્ત થાય છે, રિટર્ન્સ ધ આસ્કી વેલ્યુ ઓફ ધ ફર્સ્ટ કેરેક્ટર ઇન કસ્ટમર નેમ। એટલે ઉદાહરણ તરીકે અહીંયા તમને જે આપ્યું છે કે કસ્ટમર નેમ નામની એક સ્ટ્રીંગ આપી છે, કસ્ટમર નેમ નામની એક સ્ટ્રીંગ આપી છે, એનો પહેલો કેરેક્ટર, આ સ્ટ્રીંગનો પહેલો કેરેક્ટર કયો છે ભાઈ? સી। તો સી નો આસ્કી વેલ્યુ તમને રિટર્ન થશે, સી નો આસ્કી વેલ્યુ રિટર્ન થશે, બરોબર છે? તો આ ફંક્શન શું કરે છે? આ ફંક્શન તમને આસ્કી વેલ્યુ રિટર્ન કરે છે, આસ્કી વેલ્યુ રિટર્ન કરે છે। તમારે અંદર પેરામીટર તરીકે શું પાસ કરવું પડે? કેરેક્ટર વેલ્યુ પાસ કરવી પડે, ફંક્શનની અંદર શું જવા દેવું પડે? કેરેક્ટર વેલ્યુ તમારે લઈ જવી પડે તો જ તમને આ ફંક્શન આસ્કી વેલ્યુ અથવા તો એનું આસ્કી વેલ્યુ રિટર્ન કરી શકે। બીજું ફંક્શન છે કેરેક્ટર ફંક્શન, તો મિત્રો આ શું કરે છે? રિટર્ન્સ ધ કેરેક્ટર બેઝડ ઓન નંબર કોડ 65, એટલે 65 ઉપર આધારિત અથવા તો 65 નંબર માટે તમને જે કેરેક્ટર પ્રાપ્ત થતો હોય આસ્કીનું રિટર્ન, આસ્કીનું તદ્દન ઉલટું ફંક્શન છે આ,
તમે આસ્કી લખો તો 65 એ માટે તમને આસ્કી 65 મળે પણ 65 માટે તમને શું આ આ ફંક્શન શું રિટર્ન કરી આપે તો આ ફંક્શન જે છે તે એ કેરેક્ટર રિટર્ન કરી આપે આ ફંક્શન તમને શું રિટર્ન કરી આપે કેરેક્ટર એ રિટર્ન કરી આપે અહીંયા તમે રન કરો તો અહીંયા તમને શું રિટર્ન કરી આપ્યું એને એ રિટર્ન કરી આપ્યું કારણ કે તમે શું કર્યું છે ભાઈ કેરેક્ટર 65 કેરેક્ટર 65 જો તમે અહીંયા કેરેક્ટર 67 લખો 67 લખો તો 65 એ 66 બી અને 67 સી તો તમને અહીંયા સી નામનો કેરેક્ટર તમને રિટર્ન કરવામાં આવશે સી કેરેક્ટર તમને રિટર્ન થશે તો આ જે છે તે કયું ફંક્શન છે કેરેક્ટર ફંક્શન છે આગળનું ફંક્શન જોઈએ કોન્કેટ ફંક્શન કોન્કેટ ફંક્શન શું કરે છે બે સ્ટ્રિંગને એક સાથે જોડી આપવાનું કામ કરે છે અને આ જ કામ એમ્પરસન સાઇનથી પણ થઈ શકે છે કોન્કેટ ફંક્શન વિથ એમ્પરસન એટલે કે આ જે ફંક્શન છે કોન્કેટ ફંક્શન એ કયા કયા અક્ષરથી ઉપયોગમાં લઈ શકાય છે એમ્પરસન સાઇન અક્ષરથી ઉપયોગમાં લઈ શકાય છે સિલેક્ટ એડ્રેસ એમ્પરસન કોમા પોસ્ટલ કોડ કોમા સિટી એઝ એડ્રેસ ફ્રોમ કસ્ટમર આ જે છે ને આમ તો ખરેખર સિલેક્ટ નામનું એક એસક્યુએલ ક્વેરી લખેલી છે સિલેક્ટની એસક્યુએલ ક્વેરી લખેલી છે પણ તમારે અત્યારે જે સમજવાનું છે ફક્ત અને ફક્ત શું સમજવાનું છે તો આ આપણે ફંક્શન શું કરે છે એની વાત સમજવાની છે કયો અક્ષર તમે ફંક્શનમાં ઉપયોગમાં લેવાના છો એમ્પરસન સાઇનનો અક્ષર ઉપયોગમાં લેવાના છો દાખલા તરીકે અહીંયા આગળ જો તમે એસક્યુએલ રન કરશો તો જુઓ એડ્રેસ હવે અહીંયા હું તમને બતાવું કસ્ટમર નેમ એડ્રેસ એન્ડ આ બધું મળે છે પણ અહીંયા એડ્રેસની જગ્યાએ હું એમ લખી દઉં સ્ટ્રિંગ જ આપી દઉં આ જે અમદાવાદ જે છે એ શું છે મારી એક પ્રકારની સ્ટ્રિંગ છે અને અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર હું મૂકી દઉં જ અને હવે આ બે સ્ટ્રિંગને હું જોડી દઉં છું પણ એ નહીં જોડવા દે એનું કારણ શું છે કે અહીંયા ઓકે અહીંયા જોડવા તો દેશે વાંધો નહીં જો તમને રિઝલ્ટની અંદર શું આપ્યું જીઆઈએઆઈટીઆઈ પ્રાંતિજ અને એક્સપ્રેશન 101 બે એક્સપ્રેશન તમને આપે અહીંયા પણ અહીંયા કોમા કરીને જો તમે એમ્પરસન આપી દો તો હવે આ બંને સ્ટ્રિંગ જોડાઈ જશે તો બંને સ્ટ્રિંગ જોડેગી જીઆઈએઆઈટીઆઈ પ્રાંતિજ અને અમદાવાદ હવે અમદાવાદની અંદર થોડી આગળ જગ્યા કરી દો તો તમને વધારે ખ્યાલ આવશે અને હવે તમે જોશો તો જેટલા એક્સપ્રેશન છે એ દરેક એક્સપ્રેશનની અંદર સ્ટ્રિંગ તમને પ્રાપ્ત થશે તો કોન્કટિનેટ એટલે કે એક સ્ટ્રિંગને બીજા સાથે જોડવા માટે એક્સેસની અંદર એમ્પરસન સાઇનનો ઉપયોગ કરવામાં આવે છે આગળનું સ્ટ્રિંગ ફંક્શન જોઈએ કરંટ ડિરેક્ટરી શું આ ફંક્શન શું કરશે કરંટ ડિરેક્ટરી એટલે કે તમને આ ફંક્શન કરંટલી જે ડિરેક્ટરી સિલેક્ટ થયેલી હશે એનો પાથ રિટર્ન કરશે ફૂલ પાથ વિલ બી રિટર્ન બાય ધીસ ફંક્શન આ ફંક્શન આ રીતે કામ કરે છે કરંટ ડિરેક્ટરી જો પેલી એસક્યુએલ ની હતી ને એની અંદર જો આપણે લઈ જઈએ અને અહીંયા મૂકી દઈએ કરંટ ડિરેક્ટરી અને આને રન કરીએ તો જો અનડિફાઇન્ડ ફંક્શન કરંટ ડિરેક્ટરી એટલે સિલેક્ટ ફંક્શન નહીં આવે રન સિલેક્ટ કાઢી નાખવાનું હા અહીંયા એસક્યુએલ છે એટલા માટે ડિલીટ ઇન્સર્ટ પ્રોસિજર સિલેક્ટ અને અપડેટ આટલા સ્ટેટમેન્ટ હોય તો જ કામ થઈ શકશે એટલે તમારે અહીંયા હું તમને સાબિત કરીને નહીં બતાવી શકું પણ કરંટ ડિરેક્ટરી જે છે તે તમને અહીંયા આગળ જે ડિરેક્ટરી અત્યારે સિલેક્ટ કરેલી હશે કરંટલી જે ડિરેક્ટરી એક્ટિવેટ હશે એનો ફૂલ પાથ તમને ત્યાં આગળ એ શો કરી આપશે તો
સ્ટ્રિંગ ફંક્શનમાં કરંટ ડિરેક્ટરી ફોર્મેટ ફોર્મેટ ફંક્શન જે છે તે વેલ્યુઝને ફોર્મેટ કરી આપે છે તમારી પાસે જે કંઈ પણ વેલ્યુઝ છે એને ફોર્મેટ કરી આપવાનું કામ કરે છે ધીસ ફંક્શન ધ ફોર્મેટ ફંક્શન ફોર્મેટ્સ ધ વેલ્યુ વિથ ધ સ્પેસિફાઈડ ફોર્મેટ નિશ્ચિત ફોર્મેટ પ્રમાણે આ ફંક્શન તમને કિંમતો ફોર્મેટ કરી આપે છે જે કિંમતો મેં અંદર પેરામીટર તરીકે દાખલ કરો એ જનરલ નંબર ઇન્ડિકેટ્સ ધ નંબર વિધાઉટ ધ થાઉઝન્ડ ઓર સેપરેટર જનરલ નંબર તરીકે જો તમે એને ફોર્મેટ કરવાનું કહેશો તો તમને કોમા વગર અને થાઉઝન્ડના ભાગમાં સેપરેટ કરી આપશે કરન્સી જો તમે ફોર્મેટ કહેશો તો કરન્સી ફોર્મેટ વિથ થાઉઝન્ડ સેપરેટર એટલે કોમા સાથે અને બે ડેસિમલ પોઈન્ટ સુધી તમને સેપરેટ કરી આપશે ફિક્સ્ડ ની અંદર જો તમે જોશો તો શોઝ મિનિમમ વન ડિજિટ ટુ ધ લેફ્ટ ઓફ ધ ડેસિમલ પ્લેસીસ એન્ડ ટુ ડિજિટ્સ ટુ ધ રાઈટ ઓફ ધ ડેસિમલ પ્લેસીસ ડાબી બાજુએ ડેસિમલ પ્લેસ એટલે પોઈન્ટના ડાબી બાજુએ બે અક્ષરો રાઈટની બાજુએ એક અક્ષર મિનિમમ આ રીતે તમને ફોર્મેટ કરી આપશે સ્ટાન્ડર્ડ જો તમે ફોર્મેટ સ્ટાન્ડર્ડ કહેશો તો શોઝ ધ થાઉઝન્ડ સેપરેટર એટલે કોમાનો ઉપયોગ મિનિમમ વન ડિજિટ ટુ ધ લેફ્ટ ઓફ ધ ડેસિમલ પ્લેસ ડોટ પછી એક આંકડો તમને છાપી આપશે અને ટુ ડિજિટ્સ ટુ ધ રાઈટ ઓફ ધ ડેસિમલ પ્લેસ રાઈટ ડોટ ડેસિમલ પ્લેસ પછી એટલે કે પોઈન્ટ પછી તમને બે આંકડા છાપી આપશે અથવા તો રિટર્ન કરશે પર્સન્ટેજમાં શોઝ ધ પર્સન્ટેજ વેલ્યુ વિથ ધ પર્સન્ટેજ સાઇન એન્ડ ટુ ડિજિટ્સ ઓફ ધ રાઈટ ઓફ ધ ડેસિમલ ડેસિમલની જમણી બાજુએ બે આંકડાઓ તમને છાપીને આપશે અને સાથે સાથે પર્સન્ટેજની નિશાની પણ મૂકી આપશે સાયન્ટિફિક તમને સાયન્ટિફિક નોટેશનમાં નંબર રિટર્ન કરશે યસ ઓર નોમાં શોઝ નો ઇફ વેલ્યુ ઇક્વલ ટુ ઝીરો એન્ડ યસ ઇફ નોટ ઇક્વલ ટુ ઝીરો તો યસ નો વેલ્યુ ફોર્મેટ તરીકે એ રીતે ટ્રુઝ ફોલ્સ તરીકે પણ તમને રિટર્ન કરે ઓન ઓફ તરીકે પણ ફોર્મેટ કરી આપે જનરલ ડેટ તરીકે ફોર્મેટ કરી આપે શોઝ વેલ્યુ એઝ ડેટ બેઝડ ઓન ધ સિસ્ટમ સેટિંગ લોંગ ડેટ તરીકે લોંગ ડેટ શોર્ટ ડેટ મીડિયમ ડેટ ખાલી આંકડાઓ જ આવે આ રીતે બધા જુદા જુદા પ્રકારની ડેટ્સના ફોર્મેટમાં પણ તમને જે કિંમત તમે અંદર આપેલી હશે પેરામીટર તરીકે એ તમને ત્યાં આગળ સેટ કરી આપશે અહીંયા ફોર્મેટ પછી તમારે જે વેલ્યુ આપવી હોય વેલ્યુ લખવી પડે અને ત્યારબાદ એનું ફોર્મેટ બતાવવું પડે ફોર્મેટની અંદર તમારે લખવું પડે જનરલ નંબર કરન્સી ફિક્સ્ડ આવા અક્ષરો અહીંયા ફોર્મેટની જગ્યાએ તમારે લખવા પડે તો તમને વેલ્યુ આપે ઉદાહરણ તરીકે અહીંયા જુઓ કરન્સી પ્રાઇસ ફોર્મેટ કરન્સી પ્રાઇસ અને કરન્સી તમને આપેલી છે તો અહીંયા તમને બતાવે છે કે કરન્સી કરન્સી ફોર્મેટમાં પ્રાઇસ તમને પ્રિન્ટ કરી આપે છે અહીંયા આગળ જો તમે જુઓ જનરલ ફોર્મેટ જનરલ ફોર્મેટ નથી જનરલ નંબર છે અહીંયા જનરલ નંબર લખવું પડે તો જો આ જનરલ નંબર તરીકે તમને એણે તમને આખી કિંમત ફોર્મેટ કરી આપી એ રીતે ફિક્સ્ડ તરીકે તમે લખો અહીંયા તો તમને આ કિંમત જે છે તે ફિક્સ્ડ ફોર્મેટ તરીકે એને પ્રિન્ટ કરી આપી એ રીતે તમે અહીંયા લખી શકો સાયન્ટિફિક તો જો અહીંયા સાયન્ટિફિકમાં લખીએ સાયન્ટિફિક નોટેશનમાં SCIENTIFIC સાયન્ટિફિક ફોર્મેટ તો હવે તમે એને રન કરશો તો 18 ને સાયન્ટિફિક ફોર્મેટમાં આ રીતે લખી શકાય 18 ને સાયન્ટિફિક ફોર્મેટમાં કઈ રીતે લખી શકાય 1.80E+01 આ રીતે સાયન્ટિફિક ફોર્મેટમાં લખી શકાય તો આ ફોર્મેટ ફંક્શન જે છે એને આ રીતે તમે એ તમને તમે જે વેલ્યુ આપેલી હશે એને ફોર્મેટ કરી આપશે આગળ જઈએ
in str gets the position of the first occurrence of the string in the another. कोई एक string जे ए जेते string ની અંદર કઈ position ઉપર આવેલી છે એ position તમને શોધી આપે છે. Select in str customer અને એની અંદર t customer ની અંદર t કઈ જગ્યાએ આવેલો છે એ તમને અહીંયા આગળ બતાવે છે. તો અહીંયા ચોથા કેરેક્ટર ઉપર આવેલો છે. હવે એને ટ્રાય કરીએ તો તમે જોઈ શકો run sql ચોથા પોઝિશન ઉપર તમારો અક્ષર આવેલો છે એવું કહેવાય. અહીંયા આગળ e તમે કરી દો e કરીને એને રન કરો તો સાતમા અક્ષર ઉપર સાતમી પોઝિશન ઉપર જે તે કેરેક્ટર આવેલો છે એમ તમે કહી શકો છો. ઓકે in str નામનું ફંક્શન શું કરી આપે છે? પોઝિશન શોધી આપે છે, બરાબર. ઓકે in str reverse get the position of the first occurrence of the string from the end of the string. આમ અંદર ડાબી બાજુએથી અને જમણી બાજુએથી તો આ ફંક્શન શું કરે છે? આ ફંક્શન પાછળથી અક્ષરો કેટલામો અક્ષર છે એ શોધીને આપે છે શું લખવું પડે ફંક્શન? inst reverse in inst rev. હવે તમે જુઓ તો આ જે ફંક્શન છે ઇન str rev એ એન્ડ પોઝિશન ઉપરથી t કેટલામો નંબર છે એ તમને ત્યાં આગળ શોધી આપશે. ચાલો આગળ જોઈએ. કોઈ પણ સંજોગોમાં અહીંયા આ ફંક્શન નું રિઝલ્ટ બતાવતું નથી, કઈ વાંધો નહીં, પણ ઇન str rev ઇન રિવર્સ સ્ટ્રીંગ ઇન str રિવર્સ નામનું આ ફંક્શન છે. આગળ જોઈએ એલકેસ લોઅર કેસમાં કન્વર્ટ કરી આપે, બહુ સાદું ફંક્શન છે. લેફ્ટમાંથી અક્ષરોને છૂટા પાડી આપે, લેફ્ટમાંથી અક્ષર. જો આ બધા એલ કેસ છે, લેફ્ટ છે, આ બધા ફંક્શન આપણે આમ તો એક્સેલની અંદર જોઈ ગયા છીએ, એટલે છતાં પણ તમને બતાવી દઉં. એલ કેસ શું કરશે? લોઅર કેરેક્ટર્સમાં અક્ષરને ફેરવી આપશે. એલ કેસ લોઅર અક્ષરમાં. ઓલ્સો લુક યુ કેસ, યુ કેસ જે છે ને એ અપરમાં ફેરવી આપે, એ અપરમાં ફેરવી આપે. તો અહીંયા બધા અક્ષરો કેવા આવે છે? અહીંયા એલ કેસમાં એટલે કે લોઅર કેસમાં આવે છે. પણ તમે જો અહીંયા યુ કેસ લખી દો તો હવે બધા અક્ષરો શેમાં આવશે? અપર કેસની અંદર. નામ તો એનું જ આવશે પણ શેમાં આવશે? અપર કેસની અંદર તમને બધા અક્ષરો જે છે તે બતાવશે. ઓકે તો એલ કેસ એન્ડ યુ કેસ. લેફ્ટ, લેફ્ટ ફંક્શન શું કરશે? ડાબી બાજુએથી અમુક અક્ષરોને સ્ટ્રિંગમાંથી એ છોડી આપશે.
अमुक अक्षरो ने डाबी बाजू स्ट्रिंग माथी छूटा पाड़ी ने आपशे। सपोज के एसक्यूएल ट्यूटोरियल से तो एनी अंदर थी त्रण अक्षरो डाबी बाजू थी एटले एसक्यूएल तमने छूटू पाड़ी आपशे, एसक्यूएल तमने त्यां छूटू पाड़ी आपशे। ओके फाइन, आगळनुं फंक्शन लईए। लेन आपणे बधा जाणीए छीए लंबाई शोधी आपे, स्ट्रिंगनी लंबाई, કોઈ પણ સ્ટ્રિંગની લંબાઈ કોને કહેવાય? તો ભઈ સ્ટ્રિંગની લંબાઈ એ સ્ટ્રિંગની અંદર જેટલા કેરેક્ટર્સ હોય એને સ્ટ્રિંગની લંબાઈ કહેવાશે। તો આ જે ફંક્શન છે તે મૂળભૂત રીતે એસક્યુએલ સ્ટ્રિંગ જે છે એની અંદરથી લંબાઈ તમને શોધી આપશે। એટલે એસક્યુએલ ટ્યુટોરિયલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અક્ષરો તમને અહીંયા રિઝલ્ટ 12 પ્રાપ્ત થાય છે। તો 12 અક્ષરો તમને એ ગણીને આપશે, એટલે કે સ્ટ્રિંગની લંબાઈ તમને ગણીને આપશે। આગળ જઈએ, જો L trim removes leading space from string, ડાબી બાજુએથી removes leading શરૂઆતની ડાબી બાજુએથી સ્ટ્રિંગની અંદર વધારાની સ્પેસ હશે તો એ તમને કાઢી આપશે। સપોઝ કે અહીંયા તમે જુઓ તો એસક્યુએલ ટ્યુટોરિયલ ની અંદર જુઓ તમને અહીંયા ઘણી બધી જગ્યા તમને જોવા મળે છે। તો આ જે જગ્યા જે છે એને આ ફંક્શન જે છે એ દૂર કરી આપશે, ફક્ત અને ફક્ત। જો હું તમને એ પણ બતાવું, સપોઝ કે લંબાઈ તમને ગણીને આપું, એલ ઈ એન ફંક્શન આપ્યું મેં, તો આ ફંક્શનની લંબાઈ કેટલી આપી? એને 16 ની લંબાઈ આપી। પણ હવે હું આ ફંક્શન ની સાથે એલ ટ્રીમ ફંક્શન જોડી દઉં છું, લેન ઓફ એલ ટ્રીમ લેન ઓફ ફરીથી વખત જરા લખી દઈએ લેન એલ ટ્રીમ અને અહીંયા છેલ્લે મારે કાઉન્સ પૂરો કરી દેવો પડે અને હવે હું એસક્યુએલ રન કરીશ તો મને હવે અને હવે મને તમે જોશો તો 16 અક્ષર મને આપે છે। 16 અક્ષરમાંથી પણ જો મારે પહેલા એલ ટ્રીમ ફંક્શનને ઉપયોગમાં લેવું હોય અને હવે જો હું અહીંયાથી સ્પેસ કાઢી નાખીશ તો મને 4 અક્ષર એટલે 12 જ અક્ષર મને ત્યાં આગળ એ એક્સિસ વધારાના બતાવશે, લંબાઈ બતાવશે। તો આ જે છે તે એલ ટ્રીમ ફંક્શન છે। મિડ, મિડ ફંક્શન છે તે એક્સ્ટ્રેક્ટ સમ કેરેક્ટર્સ ફ્રોમ ધ સ્ટ્રિંગ, સ્ટ્રિંગની અંદરથી અમુક અક્ષરોને છૂટા પાડી આપે છે, વચ્ચેથી છૂટા પાડી આપે છે। દાખલા તરીકે આ ફંક્શન છે, અહીંયા તમે જોઈ શકો છો, તો એસક્યુએલ ટ્યુટોરિયલ 3 એલ ટ્યુટોરિયલ ત્રીજા અક્ષરથી શરૂ કરીને આખી સ્ટ્રિંગ તમને છૂટી પાડી આપી, ત્રીજા અક્ષરથી શરૂ કરીને આખી સ્ટ્રિંગ જે છે એ તમને છૂટી પાડી આપી। એટલે મિડ ફંક્શન જે છે એમાં સપોઝ કે અહીંયા 3 લખ્યું છે, એની જગ્યાએ તમે લખો 6, જો તમે 6 લખો તો હવે તમારું UTORIAL એવું તમને ફંક્શન ત્યાં પ્રાપ્ત થાય અથવા એવી વેલ્યુ તમને ફંક્શન રિટર્ન કરે, ઠીક છે? મિડ ફંક્શન એ રીતે રિપ્લેસ ફંક્શન છે। રિપ્લેસ ફંક્શન જે છે તે કોઈ એક સ્ટ્રિંગની અંદરથી અમુક અક્ષરની જગ્યાએ નવો અક્ષર તમને રિપ્લેસ કરી આપે છે। સપોઝ કે અહીંયા રિપ્લેસ તમે કીધું છે, રિપ્લેસ માય નેમ ઇઝ વિલી વોંકા, આઈની જગ્યાએ એ મૂકવાનું છે, અથવા તો અહીંયા એ ઘણી જગ્યાએ છે, એ ઘણી જગ્યાએ છે તો આપણે અહીંયા એ કરીએ અને એની જગ્યાએ પી લખી દઈએ, તો જુઓ તમને અહીંયા જોવા મળશે।
माय नेम इज आ रीते फंक्शन थाय एनी जग्याए तमारे पी त्यां मुकवानो छे एवुं तमे अहींया आगळ आ फंक्शन नी अंदर आ रीते बतावी शको छो। आ फंक्शन अत्यारे हाल एक्झिक्यूट थतुं नथी, रिप्लेस फंक्शन કઈ વાંધો નહીં, આગળનું ફંક્શન જોઈએ પણ રિપ્લેસ કરી આપશે આ ફંક્શન, આ જ રીતે તમને રિપ્લેસ કરી આપશે। આગળનું ફંક્શન જોઈએ આર ટ્રીમ, પાછળથી વધારાની જેવી રીતે એલ ટ્રીમ જોયતું એવી રીતે આર ટ્રીમ જે છે તે પાછળથી વધારાની સ્પેસ જે છે એને ટ્રીમ કરી આપે, કાઢી આપે એવી રીતે સ્પેસ રિટર્ન્સ અ સ્ટ્રીંગ ઓફ સ્પેસિફાઈડ નંબર ઓફ સ્પેસ કેરેક્ટર। આ બહુ સારું ફંક્શન છે, આ ફંક્શન જે છે એ સ્પેસ 5 એઝ અ સ્પેસ સ્ટ્રીંગ, એટલે 5 જગ્યા વાળો એક વેરિયેબલ તમે અહીંયા આગળ ડિક્લેર કરી શકો, એટલે 5 ની લંબાઈ વાળો એક સ્ટ્રીંગ તમે અહીંયા આગળ પ્રિપેર કરી શકો એવું કહેવાનો અહીંયા આગળ મતલબ છે। એ રીતે બીજું ફંક્શન છે સ્પ્લિટ, સ્પ્લિટ્સ અ સ્ટ્રીંગ ઇન્ટુ એરે ઓફ સબસ્ટ્રીંગ। સ્પ્લિટ ફંક્શન શું કરે છે, તો સ્પ્લિટ ફંક્શન જે છે તે સ્ટ્રિંગને જુદા જુદા એરેની અંદર સ્પ્લિટ કરી આપે છે, નાના નાના ભાગમાં એ તમને સ્પ્લિટ કરી આપે છે। એની અંદર સ્પ્લિટ પછી સ્ટ્રિંગ લખવી પડે, સેપરેટર લખવું પડે, લિમિટ લખવી પડે અને કમ્પેર લખવી પડે। એટલે સૌથી પહેલા તમારી આખી સ્ટ્રીંગ થઈ ગઈ, સપોઝ કે એસક્યુએલ ટ્યુટોરિયલ ઇઝ અ ફન, આટલે સુધીની તમારી સ્ટ્રીંગ થઈ ગઈ અને એને તમે રિઝલ્ટની અંદર ત્યાં મૂકી આપો છો એઝ અ સ્પ્લિટ સ્ટ્રીંગ, અને રિઝલ્ટ જે તમારું આવશે એ 3 એસક્યુએલ ટ્યુટોરિયલ ઇઝ અ ફન, એટલે સ્પેસથી તમે આ સ્ટ્રીંગ તમને છૂટી પાડી આપી। અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ જુઓ, રેડ ગ્રીન યલો બ્લુ કોનાથી છૂટી પાડવાની છે, કયા અક્ષરથી, તો કોલમ નામના અક્ષરથી, કોલમ અક્ષરથી છૂટી પાડવાની, અને બે જ ભાગ પાડવાના, બે જ ભાગ પાડવાના, તો રેડ અને ગ્રીન બે જ ભાગ એને પાડી આપે। તો આ જે છે તે સ્પ્લિટ ફંક્શન છે। જો તમારી પાસે કોઈ ડબલ ઇન્વર્ટેડ કોમામાં નંબર લખેલો હોય તો એને ન્યુમેરિક વેલ્યુ તરીકે આ ફંક્શન રિટર્ન કરી આપે છે, STR, STR42 એઝ અ સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી આપશે, કન્વર્ટ ટુ સ્ટ્રિંગ, કોઈ પણ નંબર છે એને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી આપશે આ ફંક્શન શું કરશે, નંબરને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી આપે છે। એ રીતે આગળ જઈએ, STR રિવર્સ અથવા કમ્પેર જોઈએ, બે સ્ટ્રિંગને કમ્પેર કરી આપે છે, બે સ્ટ્રિંગને કમ્પેર કરી આપે છે, તો અહીંયા તમે જોઈ શકશો કે સિલેક્ટ SQL, બે સ્ટ્રિંગ પહેલા તો તમારે મૂકવી જ પડે, કમ્પેર કરવી હોય એટલે બેની સરખામણી તો કરવી જ પડે, તો અહીંયા SQL ટ્યુટોરિયલ અહીંયા જો તમે રન કરશો તો કમ્પેરિઝન નું રિઝલ્ટ એણે 0 આપ્યું, એટલે કે આ આખું ફંક્શનમાં રહેલી બંને સ્ટ્રિંગ એક્ઝેક્ટ મેચ થાય છે। અહીંયા આગળ SQL ની જગ્યાએ હું જો માય SQL લખી દઈશ તો હવે આ સ્ટ્રીંગ કમ્પેર કરવામાં 0 રિઝલ્ટ આપશે નહીં, 1 રિઝલ્ટ આપ્યું, 1 રિઝલ્ટ ઇક્વલ ટુ આ સ્ટ્રીંગ બે વેલ્યુ જે છે એક સમાન નથી। અહીંયા એમ પણ થઈ શકાય કે જો ફંક્શન 0 વેલ્યુ રિટર્ન કરે તો બંને સ્ટ્રીંગ સરખી છે, -1 રિટર્ન કરે તો સ્ટ્રીંગ 1 નાની છે સ્ટ્રીંગ 2 કરતા, 1 રિટર્ન કરે તો એનો મતલબ સ્ટ્રીંગ 1 મોટી છે સ્ટ્રીંગ 2 કરતા, એમ તમે એનું તારણ પણ કાઢી શકો છો। ઓકે ફાઇન, આગળ જઈએ, રિવર્સ, STR રિવર્સ, આ ફંક્શન જે છે એ આખી સ્ટ્રીંગ તમને રિવર્સ કરી આપે છે, STR રિવર્સ ઇન એક્સપ્રેશન।
તો આ જે છે મિત્રો એ બધા જ જે છે તે સ્ટ્રીંગ ફંક્શન જોયા. હવે માઇક્રોસોફ્ટ એક્સેસના થોડાક ન્યુમેરિક ફંક્શન જોઈએ. ન્યુમેરિક ફંક્શન જે છે એમાં એબીએસ ફંક્શન છે, એબ્સોલ્યુટ ફંક્શન છે, રિટર્ન ધ એબ્સોલ્યુટ વેલ્યુ, માઇનસ કિંમત આપો તો પણ તમને પોઝિટિવ કિંમત રિટર્ન આપે, એબ્સોલ્યુટ વેલ્યુ છે. એટીએન એટલે આર્ક ટેન્જન્ટ ઓફ નંબર, આ ફંક્શન રિટર્ન કરે. એવરેજ ફંક્શનથી જે કંઈ પણ વેલ્યુઝ આપેલી છે એની એના માટેની એવરેજ તમને રિટર્ન કરવામાં આવશે, એના માટેની એવરેજ તમને રિટર્ન કરવામાં આવશે, એવરેજ પ્રાઇસ તમને અહીંયા આગળ રિટર્ન કરવામાં આવશે. આ ફંક્શન જે છે તે મૂળભૂત રીતે ડેટાબેઝની અંદર રહેલા ટેબલના કોઈ ફિલ્ડ ઉપર વાપરવામાં આવે છે અને એનો ઉપયોગ એસક્યુએલ હોય તો થઈ શકે, એસક્યુએલ સાથે એવરેજ ફંક્શનનો ઉપયોગ થઈ શકાય. એટલે આપણે એસક્યુએલ શીખીશું પણ પહેલા ફંક્શન પણ આપણે જોઈ લઈએ છીએ કે જેનાથી એ એસક્યુએલ ની અંદર જે તે ફંક્શન આપણે ઉપયોગમાં સરળતાથી લઈ શકીએ. ઓકે, એવરેજ ફંક્શન કોસાઇન ઓફ એંગલ, કોસાઇન તમને કોસ ની સાઇન ની વેલ્યુ શોધી આપે. કાઉન્ટ રિટર્ન ધ નંબર ઓફ રેકોર્ડ્સ રિટર્ન બાય સિલેક્ટ ક્વેરી, કોઈ એક ટેબલ ની અંદર નિશ્ચિત શરતને સંતોષતા હોય એવા કેટલા રેકોર્ડ્સ નો સમૂહ છે એ જો તમારે શોધવું હોય તો તમને આ કાઉન્ટ ફંક્શન ઉપયોગી થઈ શકશે. એક્સપોનેન્શિયલ અહીંયા આગળ રિટર્ન્સ ઈ રેઝ અ પાવર ઓફ સ્પેસિફાઈડ નંબર, ઘાત શોધવા માટે આ ઈએક્સપી ફંક્શન ઉપયોગી છે. એ રીતે ફિક્સ ફંક્શન છે, ફિક્સ ફંક્શન રિટર્ન્સ ઇન્ટીજર પાર્ટ ઓફ નંબર. એટલે દાખલા તરીકે કોઈ પણ નંબર છે એનો એના બે ભાગ હોય, પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગ. સપોઝ કે અહીંયા આગળ તમને કીધેલું છે કે 756.43, જો તમે અહીંયા રન કરશો તમને 756 પાર્ટ રિટર્ન કરશે, 756 પોઈન્ટ પહેલાનો, એટલે ઇન્ટીજર પાર્ટ એટલે કે પૂર્ણાંક ભાગ તમને આ ફંક્શન દ્વારા રિટર્ન કરવામાં આવશે. એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે નંબર સ્ટ્રીંગ ઉપર ફોર્મેટ કરવાનું આગળ જોયું હતું, અહીંયા ફોર્મેટ જે છે એ નંબર ઉપર ફોર્મેટ કરવાનું. અહીંયા આગળ તમે જુદા જુદા મેં તમને આ વસ્તુ તો બતાવી હતી, ફોર્મેટ ફંક્શન મેં તમને એક્સપ્લેન કરી દઉં. એ રીતે ઇન્ટીજર ફિક્સ અને ઇન્ટીજર, એટલે ફિક્સ ફંક્શન જે રીતે કામ કરે છે એ રીતે ઇન્ટીજર ફંક્શન પણ કામ કરે છે. ઇન્ટીજર પાર્ટ તમને રિટર્ન કરી આપશે, એટલે કે પૂર્ણાંક પહેલાનો ભાગ તમને 756 રિટર્ન કરી આપશે. એ જ રીતે યસ, જે તમારી પાસે વેલ્યુઝ નો સેટ છે એની અંદરથી મેક્સિમમ કિંમત શોધી આપે, મિનિમમ કિંમત શોધી આપે. આપણે આ બધું કરી ગયા છીએ એક્સેલ ની અંદર, આ જ રીતે આપણે કામ કરી ગયા છીએ. અહીંયા એક બહુ સારું ફંક્શન છે, રેન્ડમાઇઝ ફંક્શન, ઇનિશિયલાઇઝ ધ રેન્ડમ નંબર જનરેટર યુઝ્ડ બાય આરએનડી વિથ અ સીડ. તમને બધાને ખ્યાલ હોય છે મિત્રો, તમને બધાને ખ્યાલ હશે કે કેપ્ચા કોડ જનરેટ થાય, તો કેપ્ચા કોડ જે છે એ આ રેન્ડમાઇઝ નંબર દ્વારા જનરેટ થઈ શકે છે. જો અહીંયા બતાવું તમને, અહીંયા રેન્ડમાઇઝ સીડ દ્વારા તમને કોઈ પણ સીડ ઇઝ ઓપ્શનલ અ ન્યુમેરિક વેલ્યુ યુઝ્ડ રેન્ડમ જનરેટ નંબર ઇફ ઓમિટેડ એમએક્સ એક્સેલ વિલ યુઝ અ સિસ્ટમ ટાઈમર એઝ અ સીડ વેલ્યુ. તો આ જે છે તે રેન્ડમ નંબર જનરેટ કરવા માટેનું ફંક્શન છે, રેન્ડમાઇઝ ફંક્શન. રિટર્ન ધ રેન્ડમ નંબર, રેન્ડમ નંબર તમને રિટર્ન કરી આપે. અહીંયા તમે જુઓ રેન્ડમ નંબર જે છે ને દરેક વખતે અલગ અલગ હોય. અહીંયા જો પહેલું જે ફંક્શન છે 1 થી 10 વચ્ચેનો નંબર રિટર્ન કરશે, અને બીજું જે ફંક્શન છે એ 1 થી 100 વચ્ચેનો અથવા 100 થી 400 વચ્ચેનો નંબર રિટર્ન કરશે. જેટલા વખત તમે ફંક્શન રિટર્ન કરશો અથવા તો તમે એને કહેશો કે દરેક વખતે અલગ અલગ પ્રકારનો રેન્ડમ નંબર તમને જનરેટ કરીને રિટર્ન કરશે, તો આ રેન્ડમ ફંક્શન થયું. આગળ જઈએ.
જો રાઉન્ડ ફંક્શન એક્સેલ ની અંદર આપણે રાઉન્ડ ફંક્શન શીખેલા છીએ, રાઉન્ડ ફંક્શન કંઈ આપણા માટે નવું નથી. પોઈન્ટ પછી કેટલા કેટલા આંકડાઓ વાળી કિંમત તમારે જોવી છે અથવા પ્રાપ્ત કરવી છે એના માટે તમને આ ફંક્શન છે. કિંમતને રાઉન્ડ કરી આપે છે. જો પોઈન્ટ એટલે કે 5 કરતા વધારે કિંમત હોય તો તમને આગળના નંબરમાં 1 ઉમેરી આપશે. આ બધું આપણે જોઈ ગયા છીએ આગળના વખતમાં, છતાં પણ તમને એક વખત એક્સપ્લેન કરી આપું કે જો તમારી પાસે કોઈ કિંમત હોય તો એને રેન્ડમ નંબર અથવા તો રેન્ડમાઇઝ કરી આપે. 21.35 માટે એ તમને કેટલી કિંમત આપે છે? 21.4. એટલે 35માં 5 છે એટલે 3ના એણે કેટલા કરી દીધા? 4 કરી દીધા અને 21.4 કિંમત તમને આપશે. સપોઝ કે અહીંયા 17.45ના 17.4 કરી આપે, પણ તમે એનું કારણ એક છે કે તમે જે પાછળ નંબર કીધો છે એ એક નંબર કીધો, 2 સુધી જો તમારે એ તમને કરી આપે તો 2 આંકડાઓ સુધી જો તમને 2 આંકડાઓ સુધી એ તમને રાઉન્ડ અપ કરી આપશે. તો આ રાઉન્ડ ફંક્શન છે. સાઇન નો નંબર તમને રિટર્ન કરે, સાઇન કોસ થીટા, સમ કરી આપે, આપેલી વેલ્યુઝ માટે તમને સરવાળો કરી આપે, અને વેલ ફંક્શન જે છે તે રીડ સ્ટ્રીંગ એન્ડ રિટર્ન્સ નંબર ફાઉન્ડ ઇન ધ સ્ટ્રીંગ. કોઈ એક સ્ટ્રીંગમાં રહેલો, બે ડબલ ઇન્વર્ટેડ કોમામાં રહેલા કોઈ નંબરને નંબર તરીકે તમને એ રીજનરેટ કરી આપશે. તો આ બધા જે ફંક્શન છે મિત્રો એ મૂળભૂત રીતે નંબર ઉપર પ્રક્રિયા કરવા માટેના ફંક્શન છે. આવી રીતે ડેટના પણ ઘણા બધા ફંક્શન્સ માઇક્રોસોફ્ટ એક્સેસ તમને ઉપયોગમાં લેવાની છૂટ આપે છે. તો આપણે જોઈએ ડેટ ફંક્શન જોઈએ. યસ, ડેટ. તો ડેટ ફંક્શન શું કરે છે? રિટર્ન્સ ધ કરન્ટ સિસ્ટમ ડેટ. આજની તારીખ જે કંઈ પણ હશે, કરન્ટ સિસ્ટમની ડેટ જે હશે એ તમને રિટર્ન કરશે. સિસ્ટમ ડેટ આજે કઈ છે? 12/4/2021 એ તમારી આજની સિસ્ટમ ડેટ છે. હવે આ સિસ્ટમ ડેટ જે તમને રિટર્ન કરે છે એને ફોર્મેટ કરીને તમારે ફરી પાછું એને તમારા ફોર્મેટમાં લાવવી હોય તો એ તમે લાવી શકો છો. ઓકે, આગળ જઈએ. જો એનું ફોર્મેટ આપેલું છે તમને અહીંયા, ફોર્મેટ ડેટનું ફોર્મેટ તમારે કયા પ્રકારની ડેટ તમારે અહીંયા સેટ કરવી છે એ તમને અહીંયા આગળ બતાવશે. સપોઝ કે જનરલ ડેટ, લોંગ ડેટ અને મીડિયમ ડેટ. સપોઝ કે અહીંયા લોંગ ડેટ કીધું તમે. તો જો અહીંયા આગળ લોંગ ડેટ તમે કીધું, ડેટને ફોર્મેટ કરવાનું કીધું ને લોંગ ડેટ આપી, એટલે વાર, મહિનો, તારીખ અને બધું તમને છાપી આપશે. અહીંયા જો તમે શોર્ટ ડેટ કહો, અહીંયા જો તમે શોર્ટ ડેટ કહેશો તો 4/12/2021 એટલું જ તમને આગળ ત્યાં આગળ બતાવશે. એ રીતે તમે અહીંયા આગળ મીડિયમ ડેટ એમ તમે લખો મીડિયમ ડેટ તમે લખો તો આ રીતે મીડિયમ ડેટ જે છે એ DDMMYY ના ફોર્મેટમાં આવશે. સાથે સાથે મહિના માટે એ કેરેક્ટર 3 કેરેક્ટર્સ મૂકી આપશે અને મીડિયમ ડેટ એમ કહેવાય. તો આ રીતે તમે ફોર્મેટ કરી શકો છો ડેટ
ની વેલ્યુને પણ તમે ફોર્મેટ કરી શકો છો. અચ્છા તો આપણે વાત કરતા હતા સિસ્ટમ ડેટની, એના માટેનું બીજું ફંક્શન હતું. અચ્છા ડેટ એડ, ડેટ એડ ફંક્શન જે છે એ તમારા જે કરંટ ડેટ હોય એની અંદર અમુક સમયગાળો ઉમેરી આપવાનું કામ કરે છે. ડેટ એડ ફંક્શન એડ્સ અ ટાઈમ અ ડેટ ઇન્ટરવલ ટુ ડેટ એન્ડ ધેન રિટર્ન્સ અ નંબર. ઇન્ટરવલ જો તમારે, જો તમારે ઇન્ટરવલ એટલે કેટલો સમયગાળો, જો તમારે સમયગાળો વર્ષમાં લખવો હોય તો પહેલા તમારે વાય 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 લખવું પડે અને અહીંયા આગળ યરની અંદર તમારો આંકડો બતાવવો પડે. દાખલા તરીકે હું બતાવું તમને, તો જુઓ અહીંયા આગળ તમારે વાય 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 લખવું પડે, બે વર્ષ લખ્યા આપણી. અહીંયા જો તારીખ જે છે એ ચેનલ સાઇનની વચ્ચે લખાશે, ખાસ અગત્યનું આ ધ્યાન રાખજો. સપોઝ કે અહીંયા લખી દઈએ આપણે 12/4/2021 અને એની અંદર બે વર્ષ ઉમેરવા છે, તો હવે તમે અહીંયા જોશો તો 12/4/2023 મારે વર્ષ ઉમેરવા હતા એટલા માટે અહીંયા મારે વાય 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 એમ લખવું પડ્યું. જો મારે દિવસો ઉમેરવા હોય તો અહીંયા મારે ડે લખવું પડે, તો મારે શું લખવું પડે અહીંયા ડી, એકલો ડી લખવો પડે સ્ટ્રીંગની અંદર. અહીંયા મારે ડી લખવો પડે. હવે જો દિવસો હું લખીશ, સોરી, અચ્છા એને તારીખ ને અહીંયા મારે 4/12 એમ લખવું પડશે, કારણ કે ડીડી એમએમ ડીડી વાય વાય નું ફોર્મેટ છે. તો અહીંયા 12 અને હવે હું લખીશ તો મને બે જ દિવસ ઉમેરી આપશે, બે મહિના ઉમેરી આપશે, મહિનો પકડે છે. બે ડી લખીએ, બે લખીએ તો અચ્છા જે રિઝલ્ટ આવે છે મિત્રો એ એમએમડીડી વાય વાય ના ફોર્મેટમાં આવે છે, એમએમડીડી વાય વાય ના ફોર્મેટમાં આવે છે. અહીંયા મંથ પ્રમાણે ડી, અહીંયા તો એને ફોર્મેટ કરી દેવું પડે, ફોર્મેટ ડેટ એડ અને આ બધું આવી જાય ત્યાર પછી ડબલ ઇન્વર્ટેડ કોમા અને કૌંસ પૂરો શોર્ટ ડેટ એમ લખવું પડે. હવે અહીંયા આગળ આપણે જોઈએ એમ લખીએ તો મહિના ઉમેરાશે. બે 12/2022 અહીંયા બે મહિના ઉમેરાયા. 1/5 તારીખ લખીએ, 1/5/2021 બે મહિના ઉમેરીએ તો એકની જગ્યાએ એકને ત્રણ, બે મહિના એટલે 1 વત્તા 2 મહિના એટલે 3. અહીંયા આગળ 1 મે નથી લખી, અહીંયા આગળ મેં જે તારીખ લખી છે એ એને શું સમજે છે, બરોબર સમજવાની. અહીંયા જે તારીખ લખેલી છે આ જે છે એને મહિનો સમજે છે, એમએમ છે એટલે જાન્યુઆરી 5/2021 લખી છે, એની અંદર 2 ઉમેરી દીધા એટલે 5/5/2021 તમને નવું રિઝલ્ટ પ્રાપ્ત થયું. તો આ જે છે આ ફંક્શન શું કરે છે, આ રીતે સમયના ઇન્ટરવલની અંદર તમે જે તારીખ આપેલી હોય એની અંદર ટાઈમનો ઇન્ટરવલ તમને અને ડેટનો ઇન્ટરવલ તમને ઉમેરીને આપે છે. તો ડેટ એડ નામનું ફંક્શન થયું. એ રીતે ડેટ ડિફરન્સ, બે તારીખો વચ્ચેનો સમયગાળો, ડેટનો ડિફરન્સ તમને અહીંયા આગળ શોધીને આપે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 13/1/98
9517 એ બંને વચ્ચેનો જે સમયગાળો છે એને યરની અંદર તમને રિટર્ન કર્યો, યરની અંદર ડેટ ડિફરન્સ યરની અંદર રિટર્ન કર્યો. કેમ? કારણ કે ભાઈ તમે અહીંયા લખેલું છે યર, અને જો તમે અહીંયા ડી લખી દો તો દિવસોની અંદર એ તમને રિટર્ન કરશે. 7175 દિવસો તમને પ્રાપ્ત થયા. જો અહીંયા તમે એમ લખી દો તો 8236 મહિના માસ તમને આગળ બતાવશે. તો ડેટ ડિફરન્સ તમને એક્સેસ ડાયરેક્ટલી શોધી આપે છે. આગળ જોઈએ ડેટ ડિફરન્સ. ડેટ પાર્ટ તમને તારીખના જે ડીડી એમએમ વાયવાય માં તમારે જે ભાગ રિટર્ન કરાવવો હોય તે ભાગ તમને એ રિટર્ન કરાવીને આપશે. ડેટ પાર્ટ ફંક્શન કહેવામાં આવે છે. ડેટ વેલ્યુ રિટર્ન્સ ડેટ બેઝડ ઓન ધ સ્ટ્રીંગ, એટલે કે તમને જે ડેટની કિંમત જે છે એ સ્ટ્રીંગ તરીકે તમારી પાસે હશે તો એને તમને ડેટમાં કન્વર્ટ કરીને આપશે. તમારી પાસે સ્ટ્રીંગ છે, સ્ટ્રીંગની અંદર શું લખેલું છે ભાઈ? તમે મહિનો મે 17/2017 એમ લખેલું છે. હવે જો તમે આને આ ડેટ વેલ્યુની અંદર તમે રિટર્ન કરશો તો આ 5/7/17 એ તમને આપશે. એટલે મે એ એમએમ છે, 17 એ તારીખ છે, આ રીતે તમને રિટર્ન કરીને આપે છે. તો આ ફંક્શન છે શેનું છે? ડેટ વેલ્યુ તમને રિટર્ન કરી આપે છે. એ રીતે ડેટ સિરિયલ, ડેટ સિરિયલ ફંક્શન જે છે એ તારીખને તમને ભાગ વાળા તમારી પાસે હોય તો તમને તારીખના સ્વરૂપે રિટર્ન કરી આપે છે. ડેટ સિરિયલ 20/4/2017 આ બધા તમારી પાસે ન્યુમેરિક આંકડા છે, યર છે, મહિનો છે, દિવસ છે. તો અહીંયા આગળ તમને આખી ડેટ સ્વરૂપે આ ચારે ચાર ભાગને ભેગા કરીને તમને આપી દે છે. બરોબર છે? જેવી રીતે ડેટ પાર્ટ છૂટું પાડી આપે, ડેટ ડેટ સિરિયલ એ ભેગું કરી આપે છે. એ રીતે આગળનું ફંક્શન જોઈએ. ડેટ સિરિયલ ડેટ વેલ્યુ, ડેટ વેલ્યુ જે છે મેં બતાવ્યું તમને ડેટ વેલ્યુ ફંક્શન. ડે રિટર્ન ઓર ડે, રિટર્ન ધ ડે ઓફ ધ મંથ ફોર ધ ડેટ. અહીંયા તમે જે તારીખ આપો એના માટે જે તે મહિનાનો કેટલામો દિવસ છે એ તમને શોધી આપે છે. તો 17મો દિવસ છે, મે મહિનાનો 17મો દિવસ છે એવું તમે અહીંયા કહી શકો. આ ફંક્શન તમને આ રીતે વેલ્યુ રિટર્ન આપે છે. આગળ જઈએ. જો ફોર્મેટ ને તો બધું મેં શીખવાડ્યું, અવર મિનિટ મંથ. અહીંયા મંથ નેમ તમને અહીંયા આગળ જો આ સારું ફંક્શન છે. મંથ નેમ સિલેક્ટ મંથ નેમ 3, એટલે તમને મહિનાનું નામ જે છે એ કેરેક્ટરમાં તમને રિટર્ન કરે મંથ નેમ ફંક્શન છે. નાવ આજે અત્યારે હાલ કઈ તારીખ ને કયો દિવસ છે એ તમને શોધી આપવાનું કામ કરે છે. નાવ ફંક્શન છે, જોઈ લઈએ એને રન કરીએ. તો અત્યારે હાલ જે છે તે આ ફંક્શન આ રીતે તમને વેલ્યુ રિટર્ન કરે છે. તો આ રીતે જે છે તે જો બાકીના જે ટાઈમ ફંક્શન છે રિટર્ન્સ ધ કરન્ટ ટાઈમ, તમને અત્યારે નિશ્ચિત સમય અત્યારે હાલનો સમય તમને રિટર્ન કરશે. નિશ્ચિત સમય તમને અત્યારે હાલનો એ જે છે તે કરન્ટ ટાઈમ
रिटर्न करशे। टाइम सीरियल रिटर्न्स द टाइम फ्रॉम द स्पेसिफाइड पार्ट अवर मिनिट सेकंड वेल्यू माथी तमने आ की टाइम बतावी आपे। टाइम वेल्यू रिटर्न्स द टाइम बेस्ड ऑन द स्ट्रिंग। स्ट्रिंग नी अंदर जो तमे कोई कीमत टाइम तरीके लखेली होय तो तमने आखी किंमत समय तरीके आपे। वीकेंड नेम रिटर्न्स द वीक डे नेम बेस्ड ऑन नंबर। तमे जे नंबर आपो एना माटे तमारा वीक डे नो नंबर आपे। वीकडे त्रण लखो तो संडे मंडे ट्यूसडे ट्यूसडे तमने रिटर्न करवामां आवे। अने यर फंक्शन जे छे ए तमने तमारी तारीख नी अंदर दी यर नो पार्ट छूटू पाड़ीने आपे। तो आज जे मित्रों ए त्रण जुदा जुदा फकराना फंक्शन्स आपणे बधाए जोया। तो આ ઉપરાંત એક્સેસની અંદર જે છે તે SQL ના એગ્રીગેશન માટેના અને એ બધા ફંક્શન્સ તો છે જ। બીજા બે ફંક્શન્સ તમને અહીંયા હું શીખવાડવાનો પ્રયત્ન કરીશ। એક મેસેજ બોક્સ ફંક્શન છે, ઇનપુટ મેસેજ બોક્સ ફંક્શન। આ જે છે ફંક્શન શું કરે છે તો તમારી પાસેથી કોઈ કિંમત ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે અથવા તો ગ્રહણ કરે છે અને એને કોઈ વેરિયેબલમાં સ્ટોર કરી આપે છે। ડિસ્પ્લેઝ ધ પ્રોમ્પ્ટ ઇન ધ ડાયલોગ બોક્સ, વેઇટ ફોર યુઝર ટુ ઇનપુટ ટેક્સ્ટ ઓર ક્લિક અ બટન એન્ડ રિટર્ન્સ અ સ્ટ્રીમ કન્ટેનિંગ કન્ટેન્ટ્સ ઓફ ધ ટેક્સ્ટ બોક્સ। તમે જે કિંમત એન્ટર કરશો એ તમને સ્ટ્રીંગ તરીકે એ સ્ટોર કરી આપશે। મેસેજ સાથે તમને ઇનપુટ બોક્સ નામનું ફંક્શન પ્રાપ્ત થશે। એ રીતે આઉટપુટ બોક્સ માટેનું ફંક્શન પણ પ્રાપ્ત થાય છે। મેસેજ બોક્સ ફંક્શન, ઇનપુટ બોક્સ ફંક્શન અને મેસેજ બોક્સ ફંક્શન। મેસેજ બોક્સ ફંક્શન તમને કોઈ મેસેજ એક્સેસની સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવા માટે એ ફંક્શનનો ઉપયોગ તમે કરી શકો છો। ઇન એક્સેસ ડેસ્કટોપ ડેટાબેઝ ધ મેસેજ બોક્સ ફંક્શન ડિસ્પ્લેઝ અ મેસેજ ઇન અ ડાયલોગ બોક્સ, વેઇટ્સ ફોર ધ યુઝર ટુ ક્લિક અ બટન એન્ડ રિટર્ન્સ અ ઇન્ટીજર ઇન્ડિકેટિંગ વિચ બટન ઇન ધ યુઝર ક્લિક્ડ। મેસેજ બોક્સ ફંક્શન જે છે એ આ રીતે કામ કરે છે કે તમારા માટે એક સ્ક્રીન ઉપર મેસેજ મૂકશે અને સાથે સાથે ત્યાં આગળ બટન મૂકશે યસ નો અને કેન્સલ। એની અંદરથી તમે યુઝર કયા પ્રકારના બટન ઉપર ક્લિક કરે છે એ વેલ્યુ પણ તમને એ શોધવામાં મદદરૂપ થશે। વીબી ઓકે ઓનલી, વીબી ઓકે ઓકે કેન્સલ, આટલા પ્રકારના બટન્સ તમે એની અંદર તમે એમાં પ્લેસ કરી શકો છો, એની અંદર તમે પ્લેસ કરી શકો છો। દાખલા તરીકે આ જે છે તો વીબી ઓકે ઓનલી, વીબી ઓકે કેન્સલ, વીબી અબાઉટ ટ્રાય ઇગ્નોર, વીબી યસ નો કેન્સલ, ત્રણ બટન આવે અહીંયા। વીબી ઓકે ઓનલીમાં ઝીરો એક જ બટન આવે, આની અંદર વીબી ઓકે અને કેન્સલ બે બટન આવે, વીબી અબાઉટ રિટ્રાય અને ઇગ્નોર, તો અબાઉટ રિટ્રાય અને ઇગ્નોર એમ ત્રણ બટન તમને અહીંયા આગળ આવે। તો આ રીતે તમે અહીંયા મેસેજ બોક્સની અંદર ફંક્શન કેટલા બટન આવશે એનો પણ તમે કંટ્રોલ રાખી શકો છો। ઓકે, તો મિત્રો જેટલા ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ જેટલા એક્સેસની અંદર તમને ઉપયોગમાં લેવા માટે હતા એટલા ફંક્શન્સ, આમ તો એક્સેસની અંદર ઘણા બધા ફંક્શન્સ છે, ડેટાબેઝ અંગેના પણ ફંક્શન્સ છે, પણ જેટલા તમારા માટે ઉપયોગી હતા પ્રાઇમરી લેવલ ઉપર જેટલા ફંક્શન્સ ઉપયોગી હતા એટલા ફંક્શન્સ મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે। મને આશા છે કે તમને
एक्सेल ना आ फंक्शन्स विषय ख्याल आवी गयो हशे। नवा लेक्चर में आगळ एसक्यूएल विषय बात करीशुं। त्यां सुधी रजा आपशो, स्वस्थ रहेजो, अस्तु।